विद्यार्थी मित्रों, तो मस्त मजानी आपणे परमाणुय कक्षकों बनावा माटे तैयार छीए। एमओटी थियरी मुजब, बराबर, मोलेक्युलर ऑर्बिटल थियरी मुजब मस्त मजानी आपणे हवे शुरुआत करीए छीए। कई रीते कक्षकों बने छे, पहेला तो सिर्फ कक्षकोना प्रकार जोई लईए कि कक्षकोना केटला प्रकार होय अने कई कई कक्षकों कोना कोना जोड़ाणथी बने छे, कई कई परमाणुय कक्षकोना जोड़ाणथी कई कई आणविक कक्षकों बने एनी वात करी दऊं छुं। एटले लखुं छुं कक्षकोना प्रकार, શું લખું છું? કક્ષકોના પ્રકાર, બરાબર છે? ચાલો હવે કક્ષકોના પ્રકારની વાત કરું છું। તો અહીંયા તમે જોવા જશો એટલે અણુની અંદર, અણુમાં કક્ષકોને સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર અને ડેલ્ટા, ડેલ્ટા છે, ડેલ્ટા સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરોબર છે? આપણે એટલાની જરૂર છે, આપણે આગળ કઈ જરૂર છે નહીં। આ બધી મેટર મેં તમને કીધું SY અને TY ની છે, ખાસ કરીને TY ની। TY માં જે ઓર્ગેનિક પોર્શન આવે છે, ઇનઓર્ગેનિક પોર્શન આવે છે, એની અંદર આની જરૂર પડે છે। આપણે એની જરૂર કઈ પડવાની છે નહીં, પણ ટૂંકમાં આવી સંજ્ઞાથી દર્શાવે છે। જ્યારે આપણે પરમાણુ કક્ષકોને બે સંજ્ઞાથી દર્શાવીએ છીએ, SPD અને F સંજ્ઞાથી દર્શાવીએ છીએ, ઓકે? જોડાણ થાય ત્યારે સિગ્મા અને સિગ્મા સ્ટાર કક્ષકો, આણ્વીય કક્ષકો, એવો શબ્દ વાપરું છું, સિગ્મા અને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષકો બને છે। સિગ્મા અને સિગ્મા સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો બને છે। પછી આપણે 2PZ લઈએ છીએ ઇનઓર્ગેનિક ની અંદર, બરાબર, જ્યારે 2PZ બંને પરમાણુ 2PZ કક્ષકોનું બંધધરી પર સંમિશ્રણ થાય, બંને કક્ષકો, કઈ કક્ષકો ભાઈ? 2PZ કક્ષકોનું બંધધરી પર સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા અને સિગ્મા સ્ટાર કક્ષકો બને છે। અજા પછી સિગ્મા જ બને તો પાઈ બને કે બનતી જ નથી, ખાલી અમને વાત જ કરો, બને બેટા, પાઈ બને છે। જ્યારે PX આ 2PZ ની જગ્યાએ, આ 2PZ ભણવાનું છે એટલે માટે મેં 2PZ લખ્યું છે, બરાબર, એની જગ્યાએ તમે 3PZ હોય તો પણ સિગ્મા અને સિગ્માઝેડ સિગ્મા સ્ટાર જ બનશે, એ આખી મેટર અલગ છે। પણ અહીંયા મેં 2S નથી લખ્યું, અહીંયા ખાલી SS લખ્યું છે, એનું કારણ છે કે આપણે 1S અને 2S બંનેની વાતો કરવાની છે અને અહીંયા ખાલી 2PZની જ વાતો કરવાની છે, આપણે 11-12 આપણા સિલેબસની વાત કરું છું એટલા માટે મેં 2PZ ચોખવટ કરી દીધી છે, બરાબર। અહીંયા 2PX અને 2PY ની પણ ચોખવટ કરું છું, જ્યારે 2PX અને 2PY કક્ષકો નું સંમિશ્રણ થાય, જ્યારે 2PX અને 2PY કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો બને છે। બરાબર, ત્યારે પાઈ અને પાઈ સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષકો તમને બનતી જોવા મળે છે। એમાંની સિગ્મા અને પાઈ આ બંધકારક છે, બંધકારક પ્રકારની આણ્વીય કક્ષકો છે, જ્યારે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર બંધ પ્રતિકારક પ્રકારની આણ્વીય કક્ષકો છે, બરોબર છે? સિગ્મા અને સિગ્મા અને પાઈ
એ બંધ કારક પ્રકારની સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર એ બંધ પ્રતિકારક પ્રકારની આણ્વિક કક્ષકો છે. અહીંયા શું થાય છે તો કે આ જે છે ને સિગ્મા એનું બંધ ધરી પર સંમિશ્રણ થાય છે અને પાઈ જે છે એનું બંધ ધરીની ઉપર અને નીચે સંમિશ્રણ થાય છે. સિગ્મા કક્ષકોનું બંધ ધરી પર સંમિશ્રણ થાય છે જ્યારે પાઈ કક્ષકોનું, આપણે ઓલરેડી પહેલા પણ આની વાત કરી ચૂક્યા છીએ બરાબર, કક્ષકોનું બંધ ધરી ની ઉપર સંમિશ્રણ થાય છે, ઉપર અને નીચે એમ લખીને પૂછતો પણ વધારે સરળ પડશે, ઉપર અને નીચે સંમિશ્રણ થાય છે બરોબર છે. હવે શું થાય છે ખાસ ધ્યાન રાખજો, અહીં પાઈ સ્ટાર કક્ષકમાં, અહીં પાઈ સ્ટાર કક્ષકની અંદર તમને નોડ સમતલ જોવા મળશે. શું કીધું? અહીં પાઈ સ્ટાર કક્ષકમાં નોડલ સમતલ, અહીં પાઈ સ્ટાર કક્ષકમાં નોડલ સમતલ, આ ખાસ નોટ કરજો બેટા, જોવા મળે છે બરોબર છે. તો આ સરસ મજાની તમારે કોની વાતો થઈ છે તો કે તમારી જે આણ્વીય કક્ષકો બનવાની છે, આ આણ્વીય કક્ષકોની બધી ઇન્ટરેસ્ટિંગ વાતો મેં તમને કરી છે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે? પાઈ સ્ટારમાં જ નોડલ સમતલ જોવા મળશે, એ સિવાય તમને નોડલ સમતલ જોવા મળશે નહીં. અને મેં તમને કીધું એમ કે સિગ્મા પ્રકારની જે કક્ષકો છે એ બંધ ધરી પર પરિભ્રમણ દર્શાવ, બંધ ધરી પર પરિભ્રમણ દર્શાવશે, જ્યારે પાઈ કક્ષકો છે એમાં સિગ્મા અને સિગ્મા સ્ટાર બે આવી જશે અને પાઈમાં પાઈ અને પાઈ સ્ટાર બંને આવી જશે. એ બંધ ધરીની ઉપર નીચે સંમિશ્રણ થાય છે બરાબર, એટલે કે પરિભ્રમણ દર્શાવે છે એમ પણ તમે કહી શકો. મતલબ કે જ્યારે હું સિગ્મા કક્ષક તમે જો છો તો આ બંધ ધરી છે, એના પર જ તમારી બંને ઝેડ કક્ષકો જોડાઈ જાય અને તમારું પરિભ્રમણ થાય તો ક્યાં થાય? તો કે જે બંધ ધરી છે એના પર જ પરિભ્રમણ થાય. પણ તમારી જે પાઈ કક્ષકો છે, મતલબ કે પાઈ બંધ બનાવે છે, તો એનું સંમિશ્રણ ક્યાં થવાનું છે? ઉપર અને નીચે સંમિશ્રણ થશે. ક્યાં મિશ્રણ થાય છે? બંધ ધરીની ઉપર અને નીચે સંમિશ્રણ થાય છે. તો એનું પરિભ્રમણ શક્ય નથી, બંધ ધરી પર પરિભ્રમણ શક્ય નથી બરાબર છે. એટલે અહીંયા હું વિધાન લખવું હોય તો લખી શકું, કે આમાં તમે સમજી શકો સિગ્મા બંધનું પરિભ્રમણ, સિગ્મા બંધનું ભ્રમણ લખું છું, ભ્રમણ બંધ ધરી પર, બંધ ધરી પર થાય છે જ્યારે પાઈ બંધનું ભ્રમણ બંધ ધરી પર થતું નથી. આ છે તમારી કક્ષકોના પ્રકાર, સિગ્મા અને પાઈ, સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર, બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકો. હવે કઈ રીતે સાહેબ આખું થાય છે મિશ્રણ એની મસ્ત મજાની વાત કરી છે, સ્ક્રીનશોટ લઈ લો, ઘૂસી નાખું છું અને પછી આગળ વધીએ છીએ. હવે જોઈએ મસ્ત મજાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. કયો ટોપિક? તો કે ભાઈ તમારા જે શક્તિ સ્તર છે એનો આલેખ, એને આરેખ બોલે, એને શું બોલે છે બીજું નામ? આરેખ બોલે છે. એટલે જે શક્તિ સ્તર છે એ શક્તિ સ્તરનો આલેખ કહે છે, ઘણાને આરેખ પણ કહે છે. એ શક્તિ સ્તરનો આલેખ જોવાનો છે અને એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ગોઠવશું એની આપણે જરાક વાત કરીએ. કઈ રીતે શક્તિનો ક્રમ હોય છે એની વાત કરીએ તો આપણે 1s ની તો વાત કરી નાખી છે બરાબર, એટલે છતાંય પણ અહીંયા તમને દર્શાવી દઉં છું. જો અહીંયા પહેલી વાત હજી એકવાર સમજાવી દો બેટા, કે તમારે પાઈ સ્ટાર છે એમાં જ તમને સમતલ જોવા મળશે, નોડલ સમતલ જોવા મળશે, બીજામાં નોડલ સમતલ જોવા મળશે નહીં બરાબર, 1s ની અંદર નહીં જોવા મળે. હવે સાહેબ પ્રશ્ન થાય કેમ નહીં થાય? કારણ કે એ સ્ફેરિકલ છે, ગોળાકાર છે. કેવી છે? ગોળાકાર છે, ગોળાકાર છે એટલે એની અંદર નોડલ સમતલ હોવાની સંભાવના નથી બરાબર છે. ઓકે, તો જરાક જોઈએ આપણે કઈ રીતે એનું કક્ષકો છે એ કઈ રીતે સંમિશ્રણ પામે છે અને તમારો શક્તિ સ્તરનો આલેખ કઈ રીતે બને છે તે. હવે સમજો કે ભાઈ હું તમને અહીંયા આપણે જોતા જઈએ અને શક્તિ સ્તરનો આલેખ દોરતા જઈએ.
સૌથી પહેલા હું એસ કક્ષક લઈશ. તો એસ કક્ષક તો કેવી છે બેટા, ટુ એસ ની વાત કરું છું, વન એસ ની તો વિશે વાત કરી દીધી છે, બરોબર છે. ટુ એસ કક્ષકોનું સંમિશ્રણ કરાવો, બે ટુ એસ કક્ષકો છે, બે ટુ એસ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને બે પ્રકારની કક્ષકો બનશે, એક સિગ્મા અને એક સિગ્મા સ્ટાર. કારણ કે એસ કક્ષક તો શું બનાવશે, સિગ્મા અને સિગ્મા સ્ટાર. સમજો કે સિગ્મા સ્ટાર બનાવું છું પહેલા હું. તો સંમિશ્રણ મેં તમને પહેલા પણ કીધું છે બેટા, શું થશે કદાચ સંમિશ્રણ થઈ જાય ને તો પણ શું થાય, તો કે ભાઈ ઇલેક્ટ્રોન ઘનતા બંને કેન્દ્રોની વચ્ચે તમને જોવા મળશે નહીં, બંને કેન્દ્રોથી દૂરના ભાગમાં તમને ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળશે, લીટા દ્વારા દર્શાવ ટપકાથી બધે તકલીફ થશે, આ રીતે તમને જોવા મળશે, બરોબર છે. ઇલેક્ટ્રોન ઘનતા બહારની બાજુ જોવા મળશે. એટલા માટે શું થાય, તો કે ભાઈ અહીંયા તમારે બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર ટુ એસ પ્રકારની કક્ષકનું નિર્માણ થશે. હવે અહીંયા જ છે, બે ટુ એસ ને ભેગી કરું છું બરોબર, અને સિગ્મા પ્રકારની કક્ષક બનાવો, પ્લસ લખ્યું છે, માઇનસ લખ્યું હતું, અને આપણે સાય પણ કહીએ છીએ. હમણાં થોડી વાર પહેલા જ મેં સોરી ગયા લેક્ચરની અંદર જ મેં તમને સમજાવેલું છે. ઓકે, તો અહીંયા શું છે જુઓ, તો અહીંયા આપણે આગળ જોઈએ, એટલે અહીંયા તમારું સંમિશ્રણ બંધ દરી પર થશે. બંધ દરી પર સંમિશ્રણ થાય તો શું થાય, આ તમારી ઋણ તરંગ અને ધન તરંગ આ રીતે સંમિશ્રણ થશે, બંનેના ધન ધન કમ્બાઈન થઈ જશે. એટલે આવા જે બે સરસ મજાના તમને તરંગ હોય બરોબર છે, આ તરંગ અને આ તરંગ, એ તરંગ ભેગું થઈ અને મોટું તરંગ બનશે આ રીતે, જેની અંદર આ બંને તરંગો તમારા સમાઈ જાય. આ જે ધન પ્રકારના બંને તરંગો છે એ શું થઈ ગયું, સમાઈ ગયા છે. તો આને બનશે આપણી સિગ્મા ટુ એસ પ્રકારની કક્ષક, એટલે કે બંધકારક બનશે, અને આ શું બનશે, બંધ પ્રતિકારક બનશે. હવે મારે એને અહીંયા દર્શાવ્યું હોય બરોબર છે, નીચેથી દર્શાવતું જાવ બેટા, જેથી કરીને પ્રોબ્લેમ ના થાય. આ તમારો શક્તિ સ્તર દોરતો જાઉં છું અને કક્ષકોનું નિર્દેશન કરતો જાઉં છું. ચલો અહીંયા આવી છે પેલા વન એસ, આપણે જે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ એની ત્યાં સરસ મજાની જ્યાંથી શરૂઆત કરીએ, તો અહીંયા બને છે વન એસ કક્ષક. ખાસ ધ્યાન આપજો બેટા, બહુ અગત્યની વાત છે, અને આલેખ કઈ રીતે તૈયાર થાય છે એ પણ તમને સમજાવી દઉં છું. આપણે પુસ્તક પ્રમાણે નથી કરવાના, એનાથી થોડાક હટકે આપણે આલેખ તૈયાર કરવાના છે બરોબર, જે તમને સહેલા પડશે. પુસ્તક પ્રમાણે તમે જોવા જશો તો તમને બહુ અઘરું લાગશે અને ખબર નહીં પડે. આ વનેશ વનેશ કક્ષકોનું સંમિશ્રણ થાય, કોણ છે, ક્યાં તત્વ માટે કરું છું, ક્યાં પરમાણુ માટે કરું છું, એ અત્યારે આપણે માટે અગત્યનું નથી. આપણે તો માત્ર નિર્માણ થવું જોઈએ. અહીંયા તમે ગોળો પણ મૂકી શકો, એવું જરૂરી નથી કે દર વખતે ને લીટો જ મારવો. આ રીતે ક્લિયર થઈ છે આખી વાત. ચાલો આ તમારે સરસ મજાનું વન એસ વન એસ, આ શું મીનું, સિગ્મા વન એસ સિગ્મા સ્ટાર વન એસ, વેલ થઈ ગયું. ટુ એસ ની વાત કરી દઈએ, ચલો 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 ટુ એસ ની વાત કરી દઈએ. ચાલો અહીંયા છે ટુ એસ અને અહીંયા પણ છે ટુ એસ, બરોબર છે. બંને કક્ષકોનું સંમિશ્રણ થયું છે એસ, એટલે આ બનશે સિગ્મા ટુ એસ અને આ બનશે સિગ્મા સ્ટાર 2s. ક્લિયર થઈ છે આખી વાત, શા માટે આવું બને છે. નોડલ સમતલથી મળવાની સંભાવના થોડીક છે, ઘનતા ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રથી દૂર છે, પણ અહીંયા પોસિબલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યારેક તમને મળી જાય. ક્લિયર થઈ, ઓકે ચલો ત્યાંથી આગળ વધીએ. તો હવે હું જોઈન્ટ કરું છું PZ કક્ષકને, ઓકે ટુ PZ કક્ષક લઈ લઉં છું, બંધ ધરી પર સમીકરણ કરાવીશ બેટા, અને એમાં બે પ્રકારનું જોવા મળશે, સિગ્મા ટુ પીઝેડ અને સિગ્મા સ્ટાર. પહેલા માઇનસ વાળું કરો, વધારે ઉર્જા વાળું પહેલા લઈ લો, ચાલો નો પ્રોબ્લેમ, બરોબર છે. આને કહી દઉં છું ટુ પીઝેડ, ટુ પીઝેડ, બંનેનું બંધ ધરી પર સંમિશ્રણ થાય, આ સાઈડ થાય તો શું થાય, આપણને બહુ સારી રીતે ખબર છે કે બંનેનું સંમિશ્રણ જ્યારે બંધ ધરી પર તમે કરશો ત્યારે તમને સરસ મજાની કક્ષકોનું સંમિશ્રણ થયેલું જોવા મળશે. આને આને હું છે ને આખું ગોળ કરી દઉં છું. કારણ શું છે, તો કે ભાઈ આમાં ડંબેલ આકાર નથી બરોબર, અને વચ્ચે લઈ લઉં છું ઇલેક્ટ્રોન ઘનતાને, એટલે સમજવામાં સહેલું પડે. અહીંયા જે આની પહેલાની આકૃતિ દોરી ને અહીંયા દોરીશ તો વધારે યોગ્ય લાગશે. કારણ શું છે, તો કે ભાઈ અહીંયા કેવો આકાર છે, તો કે ભાઈ સરસ મજાનો તમારો સ્ફેરિકલ આકાર જ છે, પેલો ડંબેલ આકાર ટાઈપનું થઈ જાય છે. હવે અહીંયા જુઓ ઋણ સંમિશ્રણ થાય છે બેટા, કેવું સંમિશ્રણ થાય છે, ઋણ સંમિશ્રણ થાય છે, એટલા માટે ધન ઋણ, ધન ઋણ,
બરોબર છે, આ ધારો કે કેન્દ્ર છે તમારું, બરોબર, તો કેન્દ્રની કઈ કઈ કક્ષકોનું સંમિશ્રણ થશે, આ ધન હશે તો આ ઋણ, આ ધન હશે તો આ ઋણ, એટલે અલગ અલગ કક્ષકોનું સંમિશ્રણ થશે, સિગ્મા 2pz બનશે, સોરી સિગ્મા સ્ટાર 2pz બનશે। હવે એનું સંમિશ્રણ અહીંયા શું કરાવું છું, પ્લસ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, આ રીતે થશે। હવે એનું ધન સંમિશ્રણ કરાવું છું, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, એટલે સંમિશ્રણ થશે, જે પહેલા આકૃતિ દોરી હતી એ આકૃતિ અહીંયા તમને જોવા મળશે। ક્લિયર? તો અહીંયા બનશે તમારું સિગ્મા 2pz, શું બને છે, સિગ્મા 2pz પ્રકારની કક્ષક બનશે। હવે સિગ્મા 2pz અને પાઈ જે છે એ બધી એક સાથે હું તમને હમણાં સમજાવી દઉં છું, બરોબર। અહીંયા અત્યારે હાલ પૂરતી આપણે કઈ બનાવી નાખી છે, સિગ્મા 2pz, કઈ બનાવી છે, સિગ્મા 2pz, અને તમારે બનાવી હોય તો એ બનાવી પણ દઉં છું। ચાલો ભાઈ, કે અહીંયા ધારો કે અહીંયા તો ત્રણે સાથે જ લેવાના ને, કારણ કે ત્રણે ની ઉર્જા બહુ જાજો ડિફરન્સ નહીં હોય, એટલે એક બે ત્રણ, એક બે ત્રણ, ઓકે। ચાલો હવે બનાવી છે સિગ્મા 2pz, આને કહી દો સિગ્મા 2pz, ઓકે। ક્યાંથી લઉં છું, આ 2pz અને આ 2pz, આને કહી દો 2px 2py, અને આને કહી દો 2px 2py, અહીંથી લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી બેટા, ચાલશે, બરોબર છે। આ સિગ્મા 2pz દર્શાવી દીધી, સિગ્મા સ્ટાર તો દર્શાવશે, ઓકે, આ દર્શાવી દીધી છે સિગ્મા સ્ટાર 2pz, એની કક્ષ, એની જે શક્તિ છે, આ તમારો ઊર્જા સ્તરની વાત થઈ છે બેટા, ઊર્જા, એની જે શક્તિ છે એ સૌથી વધારે હશે આખા શક્તિ સ્તરમાં। હમણાં સમજાવું છું કઈ રીતે, હવે હું px અને py નું સંમિશ્રણ દર્શાવું છું, જો કે બંનેનું સંમિશ્રણ સરખું જ હશે, એટલે હું કોઈ પણ એકનું સંમિશ્રણ દર્શાવીશ તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખરમાં શું ઘટના બને છે તે। ચાલો, આ બધી કેવી હતી, તો કે z અક્ષ ઉપર હતી અને બંધ ધરી જે તમારી છે, આંતર કેન્દ્રીય અક્ષ છે એને રિલેટેડ હતી, બરોબર। હવે જો તમારી px કક્ષક જે છે બેટા એ આ રીતે સંમિશ્રણ પામે છે, px px આ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, આ રીતે તમારી જે કક્ષકો છે એ સંમિશ્રણ પામે છે। ક્લિયર? હા સર, ક્લિયર। હવે શું થાય છે, આ સંમિશ્રણ ઋણ પ્રકારનું લખું છું, આ લખું છું px અને લખું છું 2px, 2px 2px લખીને કે કોઈ વાંધો નથી, તો ઋણ પ્રકારનું સંમિશ્રણ છે તો શું થશે, તો કે ભાઈ પાઈ સ્ટાર કક્ષકોનું નિર્માણ થશે બેટા, એટલે આ તમારી જે પ્લસ માઇનસ અહીંયા તમારું કેન્દ્ર હશે અને બીજું કેન્દ્ર અહીંયા હશે, અહીંયા માઇનસ અને પ્લસ, આ રીતે તમને જોવા મળશે, બરોબર છે। અહીંયા પાઈ સ્ટાર 2px પ્રકારની કક્ષક ઉત્પન્ન થશે, અહીંયા તમને નોડલ સમતલ જોવા મળશે, અહીંયા બે કેન્દ્રો વચ્ચે તમને શું જોવા મળશે, નોડલ સમતલ જોવા મળશે, બાકી કોઈ જગ્યાએ તમને નોડલ સમતલ જોવા મળશે નહીં। વેલ, આ છે 2px 2py, માં આ રીતે જશે પાઈ સ્ટાર 2px છે। હવે જો પાઈ 2px કઈ રીતે બને છે, આ પ્લસ આ માઇનસ, આ છે તમારી 2px પ્લસ, આ ઋણ સંમિશ્રણ તો ધન સંમિશ્રણ કરાવું છું, પ્લસ માઇનસ, ઓકે ઓકે ઓકે, ચલો કરાવો સાહેબ, ધન સંમિશ્રણ ને ઋણ સંમિશ્રણ કરાવો, ચલો। તો આ સરસ મજાનું તમારું હવે થાય છે ધન સંમિશ્રણ અને ઋણ, અહીંયા શું થાય છે, તો કે આ રીતે ઘટના બનશે, બંને મિક્સ થઈ જશે, સંમિશ્રણ કર્યું છે બેટા મેં ખાલી, એને તમે આ રીતે દર્શાવો તો, આપણે આ રીતે સામાન્ય રીતે દર્શાવતા હોય છે આ રીતે, બરોબર, પણ અહીંયા આપણે શું દર્શાવ્યું છે કે ભાઈ આ રીતે તમારી આખી કક્ષક જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે, આ તમારી બંધ ધરી છે, અહીંયા તમારું કેન્દ્ર, બરોબર, એટલે એની અંદર તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મળશે પાઈ 2px, આનું નામ છે ખાલી પાઈ 2px, પાઈ સ્ટાર ઉપર છે, ત્યાં સેમ ટુ સેમ 2py કક્ષક તમે લેશો, કઈ કક્ષક લેશો 2py, એ બંનેની ઉર્જા સમાન જ હશે, એટલે બંનેને તમારે સાથે જ રાખવાની છે, હમણાં હું તમને દોરીને દેખાડીશ અને તમને ખ્યાલ આવી જશે કઈ રીતે એની ઉર્જા સમાન છે અને કઈ રીતે આપણે એને એક સાથે જ રાખવાની છે, એ દોરીને દેખાડીશ ને અહીંયા શક્તિ સ્તરમાં, એટલે તમને ખ્યાલ આવી જશે। વેલ, હવે જો એને કઈ રીતે આપણે દર્શાવી, આ છે તમારે 2px, ધન સંમિશ્રણ એટલે શું બનશે પાઈ, આ કયો બંધ બનાવવામાં મદદ કરશે, આ તમારો પાઈ બંધ બનાવવામાં મદદ કરશે, અને આની પહેલાની જે છે આ બંને કયો બંધ બનાવવામાં મદદ કરશે, સિગ્મા બંધ, જો કે દેખાય જ છે,
હવે કઈ રીતે આને દર્શાવવાની હોય એ જરા આપણે લખી રાખીએ, ધ્યાન આપજો બેટા. આ છે તમારી પાઈ 2π x બરાબર પાઈ 2π y, અને અહીંયા ધ્યાન આપજો, અહીંયા છે તમારી પાઈ સ્ટાર 2π x બરાબર પાઈ સ્ટાર 2π y. આ રીતે તમને સરસ મજાની કક્ષકો જોવા મળશે. આને કહેવાય આણ્વીય કક્ષકચિતા, અથવા તો લખું છું આણ્વીય કક્ષક ચિતાર, ચિતાર પણ લખે છે. ઉર્જા સ્તર આલેખ, અને બોલાય આણ્વીય કક્ષક આરેખ અથવા તો ઉર્જા સ્તર આરેખ પણ બોલાય છે. ઉર્જા સ્તર આરેખ આ રીતે પણ લખે છે, બરાબર. તો આ જે કયો, આણ્વીય કક્ષક ચિતાર કયો, ઉર્જા સ્તર આલેખ કયો, ઉર્જા સ્તર આરેખ કયો, જે કયો તે આ છે. એમાં તમે જોવા જશો, હજી આપણે એની અંદર વાત કરી નથી બેટા, એમાં તમે જોવા જશો તો જુઓ બંધ કારક પ્રકારની કેટલી કક્ષકો છે અને બંધ પ્રતિકારક પ્રકારની કેટલી કક્ષકો છે. આની અંદર જોવા જઈએ તો બંધ કારક અને બંધ પ્રતિકારક સાઈડ જરાક મને ઓળખીને દેખાડો. તો જુઓ સિગ્મા પાય, બરોબર છે, બંધ કારક આ આખા એટલાની અંદર વાત કરું છું. તો સિગ્મા વન એસ બંધ કારક કક્ષકો, સિગ્મા વન એસ, સિગ્મા ટુ એસ, બરોબર છે, પાય ટુ પી એક્સ, પાય ટુ પી વાય, અને સિગ્મા ટુ પી ઝેડ. એ લખું છું સિગ્મા ટુ પી ઝેડ, પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાય. એટલી કક્ષકો કેવી છે, બંધ કારક છે. બંધ પ્રતિકારક ની વાત કરીએ તો બંધ પ્રતિકારક ની વાત કરું તો શું આવશે, સિગ્મા સ્ટાર વન એસ, સિગ્મા સ્ટાર ટુ એસ, પછી આવશે પાય, સોરી પાય સ્ટાર ટુ પી એક્સ બરાબર પાય સ્ટાર ટુ પી વાય, અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. મેં તમને કીધું સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ ની શક્તિ સૌથી વધારે હશે, બરોબર છે, નીચેથી ઉપર જવાની શક્તિ વધશે. હવે તમે જુઓ ઇલેક્ટ્રોન ગોઠવશો, સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે, અહીંયા ગોઠવાશે, આ ભરાઈ જાય સંપૂર્ણ. આમાં કેટલા વધારે વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય, બે. આ સંપૂર્ણ ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન અહીંયા જશે, ઈ ભરાઈ જાય અહીંયા, ઈ ભરાઈ જાય અહીંયા, ઈ ભરાઈ જાય અહીંયા, અહીંયા 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 એક એક ગોઠવાશે પહેલા, બરોબર છે. કોના નિયમ પ્રમાણે, અવભવ હુંડ અને પૌલીના નિયમ પ્રમાણે પહેલા અહીંયા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે, પછી પાછું અહીંયા યુગ્મિત થઈ જશે, પછી આગળ અહીંયા એક એક યુગ્મિત થઈ જાય, પછી આગળ. એ તો આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવતો જશે. હવે જે અગત્યની મેટર છે હજી, કે જે એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે, એ તમને સમજાવી દઉં. ખાસ યાદ રાખવાનું છે બેટા કઈ રીતે શું પ્રોબ્લેમ થાય છે અને બાળકો શું ભૂલ કરીને આવતા હોય ને, અને શું ભૂલાઈ જાય છે એ તમને સમજાવું છું. ધ્યાન આપજો, 14 ઇલેક્ટ્રોન સુધી ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. કેટલા ઇલેક્ટ્રોન સુધી, 14 સુધી. ખાસ ધ્યાન રાખવાનું છે સિગ્મા વન એસ, સિગ્મા સ્ટાર વન એસ, આ ઇલેક્ટ્રોન રચના લખું છું શક્તિના ક્રમ પ્રમાણે, બરોબર છે, સિગ્મા ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ એસ, સિગ્મા વન એસ, સિગ્મા સ્ટાર વન એસ, સિગ્મા ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ એસ, પછી કોણ આવશે, જો પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાય, લખું છું પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાય, પછી એના કરતા ઉર્જા સિગ્મા ટુ પી ઝેડ ની વધારે છે, ક્લિયર, એના કરતા ઉર્જા પાય સ્ટાર ટુ પી એક્સ બરાબર પાય સ્ટાર ટુ પી વાય, અને સૌથી સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. આ ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ છે, ઉર્જાનો ક્રમ છે. ક્યાં સુધી, 14 ઇલેક્ટ્રોન સુધી. 15 કે તેથી વધુ, 15 કે તેથી વધુ ઇલેક્ટ્રોન માટે ઉર્જાનો ક્રમ નીચે મુજબ છે. હવે આમાં શું થાય છે ખબર, એક નાની એમથી ખાલી આપણે ધ્યાન રાખવાનું છે, અહીંયા
पाई टू पी एक्स अने पाई टू पी वाई नी शक्ति सिग्मा टू पी जेड करता वधारे ओछी छे। पाई टू पी एक्स अने पाई टू पी वाई नी शक्ति सिग्मा टू पी जेड करता शू छे ओछी छे। हवे बात बदलाई जशे, શું થઈ જશે? સિગ્મા ટુ પી ઝેડ ની શક્તિ ઓછી થઈ જશે અને પાઈ ની શક્તિ વધી જશે, એટલે ઇલેક્ટ્રોન રચના ખાલી જોવાની છે તમારે। સિગ્મા સિગ્મા 1s આવશે, ઓકે, અહીંયા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી જુઓ અહીંયા શું મેં લખ્યું હતું, તો કે પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી, અહીંયા હું લખું છું સિગ્મા ટુ પી ઝેડ બરાબર છે। હવે એના કરતા શક્તિ કોની વધારે, પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય, પછી પછી તો પાછું કન્ટિન્યુ છે બરાબર, પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ। ખાસ યાદ રાખવાનું છે બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે, આ મેટર તમારે જોવાની છે બરાબર છે। અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, અહીંયા જો કોણ લીધું છે પહેલા મેં, તો કે પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય, પછી સિગ્મા ટુ પી ઝેડ ની શક્તિ આની કરતા વધારે અને એની કરતા વધારે કોની છે, પાઈ સ્ટાર ટુ પી એક્સ પાઈ સ્ટાર ટુ પી વાય। અહીંયા શું થઈ જશે, સિગ્મા ટુ પી ઝેડ કરતા પાઈ ટુ પી એક્સ બરાબર પાઈ ટુ પી વાય ની શક્તિ વધારે અને એના કરતા પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય ની શક્તિ વધારે હોય છે। આ ક્રમ ખાસ અગત્યનો છે, આમાં ઇલેક્ટ્રોન આપણે ગોઠવતા જવાના છે અને મસ્ત મજાના અણુઓ તૈયાર કરતા જવાના છે। ક્લિયર થાય છે આખી વાત, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આ એમસીક્યુમાં પૂછવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા એમ આઈ એમ પી લખી દઉં છું, ઓકે, આપણે એટલે સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આગળ વાત કરશું, થેન્ક યુ।